ઈડરની આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં વિદ્યાર્થીના ખાતામાં 25 દિવસમાં 2042 ટ્રાન્ઝેક્શન થયા. સરકારની વેલકમ ગિફ્ટના નામે વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ મેળવી બેંકમાં એકાઉન્ટ શરૂ કર્યા. ત્રણ શખ્સોએ આચ્યું હવાલા કૌભાંડ. કૌભાંડમાં બેંકના કર્મચારીઓનો સંડોવણી હોવાની આશંકા. 25 દિવસમાં 2042 આઈએમપીએસ અને યુપીઆઈ દ્વારા 73,18,448 રૂપિયા જમા અને 72,69,648 રૂપિયા ઉપડી ગયા. સાયબરક્રાઇમ પોલીસે બેંકના કર્મચારી સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી સંભવિત હવાલા કૌભાંડની તપાસ હાજરી છે.